કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત દ્વારા 24-30 તારીખ સુધી લોકડાઉન જાહેર કર્યું। કાંકરેજ તાલુકામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લોકડાઉન જાહેર કર્યું છે। અરણીવાડા ગામની આજુબાજુમાં કોરોના કેસ વધતા સ્થાનિક લેવલે સવારે 7-12 વાગ્યા સુધી દુકાનો સાથે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ માટે ખુલ્લું રાખવામાં આવશે, સાથે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે। માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ આજે અરણીવાડા ગ્રામ પંચાયત તરફથી અરણીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા તમામ લોકોને, દુકાનદારોને, દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે કોરોનાની મહામારી બહુ ભયંકર પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે, એને આ સંક્રમણને નાથવા માટે ગ્રામ પંચાયત કક્ષાએ જરૂરી કાર્યવાહીઓ થઈ રહી છે। જે બાબતે આજે અરણીવાડા ગ્રામ પંચાયત તરફથી લોકોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે, જેમાં તારીખ 24-4 થી 30-4 સુધી નિયમોનું પાલન કરી અને આ કોરોના સંક્રમણને અટકાવવા માટેના પગલા માટે જાહેર અપીલ કરાઈ રહી છે। કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।